બાળ મિત્રો, એક્ટિવિટી 6માં તમારે એ સાંભળવાનું છે. અહીં વિડીયોમાં જે કહેવામાં આવ્યું સાંભળવાનું, પછી બરાબર ચેક કરવાનું, જોવાનું, અને એમાંથી લર્ન શીખવાનું છે. આ પ્રવૃત્તિ કેવી રીતે થાય છે જોઈએ. જો મિત્રો, આ બધા ચિત્રો તમે અગાઉ જે નામ શીખી ગયા છો એ જ ચિત્રો છે. અગાઉ તમે આના નામ સાંભળ્યા હતા, ત્યારબાદ એના ચિત્રો પણ દોર્યા હતા, અને ત્યારબાદ તમે આ અહીંયા ફરીથી, તો અહીંયા આપણી સૂચના આવી છે, આટલું કહ્યું છે કે નીચે પૈકી દરેક ચિત્રનું એક બે વાક્યમાં વર્ણન કરવાનું છે. નીચેના પૈકી આ ચિત્રો પૈકી દરેકનું એક બે વાક્યોનું વર્ણન કરવાનું છે. મિત્રો, આમાં તમે ગેમ પણ રમી શકો છો. બે ગ્રુપ પાડીને એક ગ્રુપ એકનું બોલે, બીજો બીજાનું બોલે, સાચું બોલે, અને બે ક્રેડિટ આપી શકાય. જે વધુ ક્રેડિટ મેળવે, પોઈન્ટ મેળવે, એ જીતી જાય. મિત્રો, ચાલો જોઈએ કે નંબર વન, તો આપણી જે અભિવ્યક્તિ શીખ્યા હતા ધેરવાળી, એનું આપણે કહી શકીએ. ધેર આર ટુ બેટ્સ ઇન ધ પિક્ચર, બિગ એન્ડ સ્મોલ, બે વાક્યો થઈ ગયા. ધેર આર ટુ પેન્સિલ્સ, long pencils and short. There are two mangoes in there are two mangoes in the picture, green mango and yellow mango. There are three tables in the picture, big table, one is big table, two are small table. To arte mitro tamare aa vakyo ara aa ચિત્રોનું વર્ણન કરવાનું છે. એક પછી તમારામાંથી એક મોનિટર હોય અગર તો એ કહે એ રીતે, અથવા તો અહીંયા હું કહું છું એ રીતે નંબર બોલું, એનું એક જણાય ઊભા થઈને વર્ણન. ચાલો, ગેટ રેડી. નંબર વન, નંબર ટુ, નંબર થ્રી, નંબર ફોર, નંબર ફાઈવ, દરેક નંબર બોલી રહ્યા પછીથી બીજો નંબર. તે જ રીતે આ પણ અગાઉના ચિત્રો છે, અને આનો પણ એ રીતે બે વાક્યોમાં તમે વર્ણન કરી શકો છો. દાખલા તરીકે, ધેર આર ટુ પર્સન્સ ઇન ધ પિક્ચર, અ થીન લેડી એન્ડ અ ફેટ મેન. લેડી, તો તમે કહી શકો ધેર ઇઝ અ થીન લેડી ઇન ધ પિક્ચર. એક ખાલી આટલું જ બોલે, બીજો માણસ બોલે મેન, તો ધેર ઇઝ અ ફેટ મેન ઇન ધ પિક્ચર. આ રીતે એક પછી એક વારા પ્રતિ બધા ચિત્રોનું વર્ણન કરતા જાય. આમ તમને બોલવાની પ્રેક્ટિસ થશે અને તમે સરસ રીતે. તે જ રીતે અહીંયા આખા ચિત્ર માટે તમારે બે જ વાક્ય બોલવાના છે. દાખલા તરીકે, ધીસ ઇઝ ધ રેલવે સ્ટેશન, ધેર આર પેસેન્જર્સ એટ ધ રેલવે. ધેર ઇઝ અ ટિકિટ કાઉન્ટર એટ ધ રેલવે સ્ટેશન. ધેર ઇઝ અ પ્લેટફોર્મ એટ ધ રેલવે સ્ટેશન. આવી રીતે કહી શકો. ઇન ધ સેમ વે, ધીસ ઇઝ અબાઉટ બસ સ્ટેન્ડ, આ બસ સ્ટેન્ડ વિશે. તો ધેર ઇઝ અ બસ સ્ટેન્ડ ઇન ધ પિક્ચર. ધેર ઇઝ અ વેન્ડર ઇન ધ પિક્ચર. ધેર ઇઝ અ મેન વિથ અ બેગ ઇન ધ પિક્ચર, અથવા ધ મેન ઇઝ ટોલ, ધ ચાઇલ્ડ ઇઝ શોર્ટ. આવું જે અનુકૂળ આવે તમે શીખ્યા છો તેનો ઉપયોગ કરી અને મિત્રો બોલવાનું છે. તે જ રીતે આ ચિત્ર માટે પણ બોલવાનું છે. આ કેશ કાઉન્ટર છે, તો ધેર ઇઝ અ પિક્ચર ઓફ કેશ કાઉન્ટર વન એન્ડ ટુ. ધેર આર મેન એન્ડ વીમેન ઇન ધ પિક્ચર. ધેર ઇઝ અ લેડી વિથ અ સ્ટ્રેટ હેર. ધેર ઇઝ અ ગર્લ વિથ અ કર્લી હેર. તો આ રીતે તમે ફરીથી સાંભળો છો, પણ હવે તમે જાતે. મિત્રો, આપણે આ એક્ટિવિટીમાં સાંભળ્યું, ચેક, તમે સાંભળો છો અને તેને ચેક પણ કરો છો, અને તે પ્રમાણે પછી બોલો, અને ફરીથી વળી જે શીખ્યા હતા શબ્દો એ અને અભિવ્યક્તિ. અને મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.